બહેનો એમ ભાજપે પણ સ્વીકાર્યું છે. અને એ કરનાર વ્યક્તિ એ હમણાં ફાયરિંગમાં પણ એના ઉપર ગુનો દાખલ થયો હતો, એના ઉપર આવા 7 ગુના છે. અને ભાજપના ભાઈ નીતિનભાઈ અને એના શહેર પ્રમુખ એ તું શાંતિ રાખો ભાઈ નીતિનભાઈ અને કમલેશભાઈ બંને એના ગુંડાને છાવરવા માટે કાલે મને ગુંડો અને દારૂડીઓ અને બુટલેગર ને ન વાપરવાના શબ્દો વાપર્યા છે. તું રાજકોટની પ્રજા નથી જાણતી, રાજકોટની પ્રજા એક બિઝનેસમેન તરીકે અને એના કરતા પણ વધારે એક જાગૃત ધારાસભ્ય તરીકે મને ઓળખે છે. અને છતાં પણ ભાજપ આવી હલકી કક્ષાએ જઈ અને વિજયભાઈ આવા લોકો નાના માણસો કમલેશ અને નીતિન જેવા નાના માણસો પાસે હલકા નિવેદન કરે છે, શું એ રાજકોટના ગૌરવ માટે સારું છે? આજે અરવિંદભાઈ મણિયાર, વજુભાઈ વાળા અને મનસુખભાઈ જોશી, અશ્વિનભાઈ મહેતા દાદા જેવા લોકોએ પણ રાજકોટમાં એક ગરિમાપૂર્ણ વિરોધ પક્ષ અને ત્યારે કોંગ્રેસ સત્તા પક્ષે હતો ત્યારે સત્તા પક્ષે મર્યાદા જાળવી અને હંમેશા ગરિમાપૂર્ણ વ્યવહાર રાખ્યો છે. ત્યારે તંત્રનો દુરુપયોગ કરીને જે થઈ રહ્યું છે એ મને લાગે છે એ રાજકોટ શહેર માટે સારું નથી. ગઈકાલે મારા ભાઈ ઉપર થયેલા હુમલાની ફરિયાદ વોકાળમાંથી એમએલસી ગયા હોવા છતાં લેવામાં આવી રહી નથી. જ્યારે મેં રાતના એના માટે પણ મારે સંઘર્ષ કરવો પડ્યો, રાત્રે મેં કીધું કે હું જામીન નહીં લઉં, ત્યારે જઈ મારી સામેની ફરિયાદ લઈ અને પછી એ લોકો વોકાળ ફરિયાદ લેવા રાતના 4:30 ગયા. આ હદ સુધીનો દુરુપયોગ અને દબાણ અમારા ઉપર થઈ રહ્યો છે. મારી આપ સૌ પણ જાણકાર છો, હું કે ખરા અર્થમાં એક રાજકીય વ્યક્તિ તરીકે નહીં પણ હું ખરા અર્થમાં લોકસેવાનું કામ કરવા ઈચ્છી રહ્યો છું. ક્યાંક બદીઓ છે, એ બદીઓ સામે હું લડું છું. એક આખી રીંગ છે, ક્યાંક પૈસાથી ચાલે છે, ક્યાંક તંત્રના દુરુપયોગથી ચાલે છે અને રિંગમાંથી માણસ પહોંચ્યો પછી મજા મજા કરવાની હોય એની બદલે રિંગમાં પહોંચી અને રિંગની નબળાઈઓ હું જાહેર કરું છું. માટે મારી સામે દરેક પ્રકારના હલકા હથિયારોથી લડવામાં આવી રહ્યું છે. હું આપ સૌને ખાસ વિનંતી એટલા માટે કરું છું કે મારી આ લડાઈ છે એ મારી લડાઈ તૂટશે તો આવતા દિવસો રાજકોટ માટે સારા નહીં હોય. કારણ કે જો મને પણ મારો પણ અવાજ દબાવી દેવામાં આવે, લોકોનો તો અવાજ દબાવી દેવામાં આવ્યો છે, સમાજોને ચાહે ઉનામાં હોય, ચાહે સાણંદમાં હોય, ચાહે કચ્છમાં હોય, ચાહે આખા ગુજરાતમાં પટેલોને હોય કે પછી આંગણવાડીની બહેનોને હોય કે વેપારીઓ જીએસટીનો વિરોધ કરવા નીકળે એનો બધાનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપની સરકારમાં ગુજરાત
ની આબરૂને ન છાજે તેવા ધારાસભ્યો અને મંત્રીઓ બેઠા છે. એ ચાહે પછી ગોંડલથી હોય, પોરબંદરથી હોય, કોડીનારથી હોય કે ભાવનગરથી હોય. હું જ્યારે આ મજબૂતાઈથી આ દરેક વાત સમાજની કરી રહ્યો છું અને ત્યારે મારા ઉપર આ લોકો બળપ્રયોગ દ્વારા મારો જે અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે એમને હું કહેવા માંગુ છું કે હું સંજય રાજગુરુનો દીકરો છું અને કોંગ્રેસનો હું એક વિચારધારાનો સૈનિક છું. મારો અવાજ તો નહીં દબાવવા દઉં, પણ હું લોકોને અપીલ કરું છું, મારો અવાજ દબાશે તો શહેર આખાનો અવાજ દબાશે. એટલી મારી રાજકોટના લોકોને અપીલ. હું હરીશજીને વિનંતી કરીશ કે તે બે શબ્દો એમને હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન નીચે રાખવાનું કહ્યું છે, પણ હી ઇઝ ગુડ. ભૂકાડનો છે. મારા વાઇફ ઉપર કોઈ જ કાર્યકર બહેનોને પોલીસે મારી, પત્રકારોને મારા, અમારા આગેવાનોને મારા, અમારા ધાતવજીને વગર કારણે મારા, એટલે આખો અવાજ દબાવી દેવાનો જ લોકોનો કામ કાર્યક્રમ હતો. તો એમને ભાજપને અને પોલીસને આટલી શરમ પહોંચી હોય તો હું એના માટે એમનો આભાર માનું. અમારો જવાબ પીએમની સભા કરતા અમારી સભા મોટી થાય એ જ એનો સૌથી મોટો લોકો વતીનો જવાબ હશે. હેમુએ અમારા કાર્ય હેમુ એમના વોર્ડનો જે પ્રમુખ છે એણે અમારા વોર્ડના પ્રમુખને માર્યા ત્યારે અમે પોલીસ પાસે અપેક્ષા લઈને ગયા હતા, પણ એના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી. ખરા પોલીસે ત્યારે તટસ્થતાથી કામ કર્યું હતું ખરા, એટલે અમે સ્વાભાવિક છે કે અમને પોલીસમાંથી ભાજપના લોકો હોય એમાં જવાબ નથી મળતો, માટે અમારે મુખ્યમંત્રીના ઘરે અમે ધરણા કરવા જઈ રહ્યા. પોલીસ પછી તો વર્તન બરોબર જ રાખે, કેમ કે કમલેશભાઈ અને નીતિનભાઈ એ બેને વાલા ખાવાનો ન્યા પ્રયોગ થતો હતો ગાડીમાં બેઠા પછી, તો જાણે મારા ભાઈ બનવાનો પ્રયત્ન કરતા હતા. મેં કહ્યું ને ભાઈ, અને તમે એક કરી લો, તમે નથી જોતા કે લો એન્ડ ઓર્ડર ઉપર ભરોસા રાખ્યા જેવું રાજકોટમાં છે ખરા? અને મેં કીધું એમ હેમુનો કિસ્સો હમણાં જ બન્યો છે, અને એમાં જો કાં તો વિજયભાઈ એના કાર્યકરોને સૂચના આપી હોય, પેલા તો આવા કાર્યકરો એમને નહીં રાખવા જોઈતા, અને રાખ્યા છે તો એમને સૂચના આપવી જોઈતી હતી કે આવો કિસ્સો બીજી વાર ક્યાંય બને નહીં એવી કડક સૂચના જો શાંતિથી ઈચ્છતા હોય ઇલેક્શન તો દેવી પડે. પોલીસે પણ આની જો એમ ઉપર કડક કાર્યવાહી કરી હોત તો આ બીના ન બનાવે. જે એના બાબુભાઈ જે ફોન ઉપર ધમકી મારી, જે મેં કમિશનર સહિત બધાને કીધું છે, ત્યારે જો કંઈક એક્શનમાં આવ્યા હોત તો આ બીના ન બનાવે. એમણે આવી અને અમારા આજ શખ્સે જેને કાલે બેનરની મારા ભાઈ સાથે બબાલ કરી છે એ જ શખ્સે અમારી મિટિંગ બંધ કરાવવાનો જયારે પ્રયત્ન કર્યો ત્યારે પોલીસ હરકતમાં આવી ગયો, તો કાલની બીના ન બન્યો. આજે પણ પોલીસ હરકતમાં આવશે તો
હું ઈચ્છું કે લોકશાહીને સાજે તે રીતના શાંતિપૂર્ણ ચૂંટણી. ઇન્દ્રભાઈ, તમે એક ધારાસભ્ય છો, જે રીતે ગઈકાલે પોલીસે તમારી સાથે વર્તન કર્યું, તમને ખેંચ્યા, તમારો શર્ટ ફાડવાની કોશિશ કરી, શું માનો છો તમે કે હવે તમારો સ્ટેન્ડ શું છે? જે રીતના પોલીસનો વ્યવહાર થઈને આપ કઈ રીતે જુઓ? મને મારી ઇમેજ તોડવા, મને બધી પ્રકારે કાલે ચીતરવાનો પ્રયત્ન ભાજપે ડરી ગયા છે. જે હું લોકોમાં પહોંચી અને રાજકોટમાં 5 વર્ષ સક્રિય રહી અને એક જાગૃત નાગરિક તરીકે અને બિનભ્રષ્ટ વ્યક્તિ તરીકે કામ કરી રહ્યો છું, એ ઇમેજ તોડવા માટેનો કાલે વિજયભાઈ ના ભાઈ નીતિનભાઈ અને કમલેશને જે પોલીસ સામે હું લડી, હું પોલીસ સામે લડી રહ્યો છું, હું કલેક્ટર સામે ખોટા હોય ત્યારે લડું છું, સાચા હોય ત્યારે ટેકો આપું છું, હું મ્યુનિસિપલ કમિશનર સામે ખોટા હોય તો લડું છું, હું ભાજપ સામે ખોટા હોય તો લડું છું, મારે ખોટા સામેની મારી લડાઈ છે અને એ લડાઈનો અવાજ દબાવવાના પ્રયત્નના ભાગરૂપે મારું ચરિત્ર હનન અને મને પણ મારી શકાય અને મને પણ આવી